રાજ્યમાં સરકારી અને ખાનગી આઈટીઆઈમાં ખાલી બેઠકનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગાજ્યો હતો, જેમાં આઈટીઆઈમાં અનેક જગ્યાઓ ખાલી હોવાના આંકડાઓ બહાર આવ્યા હતા. જે મુજબ રાજ્યમાં કુલ 220 સરકારી અને 217 ખાનગી આઈટીઆઈ સંસ્થાઓ છે, જે પૈકી સરકારી આઈટીઆઈમાં 13,469 બેઠકો ખાલી રહી છે, જ્યારે ખાનગી આઈટીઆઈમાં 10,467 બેઠકો ખાલી રહી છે. ખાનગી આઈટીઆઈમાં 8,701 બેઠકો ભરાઈ હતી. ખાનગી આઈટીઆઈ કરતાં સરકારી આઈટીઆઈમાં વધુ બેઠકો ખાલી રહી હતી, જોકે ખાનગી આઈટીઆઈમાં પણ 60%થી વધુ બેઠકો ખાલી રહે છે. તેમ છતાં સરકાર નવી ખાનગી સંસ્થાઓને દર વર્ષે મંજૂરી આપે છે. વાલીઓ પાસે તગડી ફી સતત વસૂલી શકાય તે માટે નફો ઓછો બતાવતા ખાનગી શાળાના સંચાલકોની ફી રિસિપ્ટ સહિતની વિગતો આવકવેરા અધિકારીઓને સુપરત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ચેરિટેબલ ટ્રસ્ટના નામે આ સંસ્થાઓ શાળાઓ ચલાવે છે. તેમની આવકને અન્ય એકમમાં ડાયવર્ટ કરીને તેઓ તેમના નફાને ઓછો બતાવવાની કોશિશ કરી રહ્યા છે. આ રીતે તેઓ નવા ફી વધારા માટેનો માર્ગ પણ મોકળો કરી રહ્યા હોવાનું આવકવેરા ખાતા સમક્ષ પેરેન્ટ એકતા મંચ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે. પ્રાથમિક શાળાના વર્ગમાં પ્રવેશ મળે તે પૂર્વે પ્રી પ્રાઇમરીમાં જ શાળાના સંચાલકો દ્વારા તગડી ફી વસૂલી લેવામાં આવતી હોવાના પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાનગી શાળાઓ દ્વારા અલગ અલગ નામ પર લેવામાં આવતી ફીની રિસિપ્ટ અને રકમની વિગતો રજૂ કરવામાં આવે છે. ગુજરાત હાઈકોર્ટે પણ શાળાઓને ઓડિટ કરેલી બેલેન્સ શીટ રજૂ કરવા જણાવ્યું છે. બેલેન્સ શીટમાં ચાર્ટર્ડ એકાઉન્ટ્સની મદદથી ગરબડ કરવામાં આવી રહી હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે. તેથી જ ફી રિસિપ્ટના પુરાવાઓ મૂકવામાં આવ્યા છે.